नमस्ते विद्यार्थी मित्रों, श्री जी एम पटेल कन्या विद्यालय ध्रोलना वाणिज्य व्यवस्थाना धोरण 12ना ऑनलाइन लेक्चरमां आपનું ખૂબ જ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા પ્રશ્નમાં દોરણીની મહત્તતા વિશે ભણી ગયા. આપણે આજે એનો પાર્ટ 3 ભણવા જઈ રહ્યા છે. દોરણીના પાઠમાં પહેલો પ્રશ્ન હતો દોરણીની લાક્ષણિકતાઓ, બીજો હતો દોરણીનું મહત્વ, અને આજે આપણે દોરણીમાં જ એક નવો ટોપિક ભણી રહ્યા છીએ, તો આપણે એની ચર્ચા કરીશું. તો આજે આપણે અભિપ્રેરણની વાત કરવાની છે. તો પ્રસ્તાવના જોઈએ બાળકો. અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે, કાર્ય કરવાની ઈચ્છા જગાડે છે અને કાર્ય કરવાની ક્ષમતા બતાવે છે. જો ઈચ્છા અને ક્ષમતા વચ્ચે બહુ મોટું અંતર છે. ઈચ્છા એવી વસ્તુ છે કે આપણને મનથી ઉદ્ભવે છે અને આપણે કાર્ય કરવા માટે પ્રેરાય છે, પણ ક્ષમતા એવી વસ્તુ છે કે આપણામાં છે, પણ જો આપણી ઈચ્છા ન હોય તો આપણે આપણી ક્ષમતા બતાવતા નથી. ઘણીવાર એવું બનતું હોય કે આપણામાં ઘણી બધી ટેલેન્ટ પડેલી હોય, પણ આપણને કાર્ય કરવાની ઈચ્છા ન થાય તો આપણે આપણી ક્ષમતા બતાવી શકતા નથી. સંચાલકોનો ઉદ્દેશ્ય ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે કર્મચારીને કાર્ય કરવાની અંદરથી ઈચ્છા હોય. ક્ષમતા ગમે તેટલી ભરેલી હોય, પણ જો કર્મચારી કાર્ય જ ન કરે તો તેની ક્ષમતા ક્યારેય બહાર આવતી નથી અને એકમને એનો લાભ મળતો નથી. માનવ છે એ એક જીવંત સાધન છે, એને યંત્ર અને કાચા માલની સરખામણીમાં ક્યારેય રાખી શકાય નહીં. વિશિષ્ટ વ્યક્તિઓનું કાર્ય જોઈ છે એટલા માટે તેને બહાર લાવવા માટે પ્રેરણા આપવી ખૂબ જ જરૂરી છે. કર્મચારીમાં ઈચ્છા પડેલી હોય છે, પણ જો એને એવું વાતાવરણ આપવામાં આવે કે એકમમાં એને અંદરથી એવી રીતે મોટિવેટ કરવામાં આવે તો કર્મચારી આપોઆપ એ કાર્ય કરવા માટે શું છે, પ્રેરાશે. જ્યાં સુધી કર્મચારી કાર્ય કરવા માટે નહીં પ્રેરાય ત્યાં સુધી એને કાર્યનું સારું એવું ફળ એકમને મળી શકશે નહીં. તો આજે આપણે એમ્પ્લોઈઝ મોટિવેટર વિશે ભણીશું. જો તો પહેલાં આપણે જોઈએ અભિપ્રેરણની લાક્ષણિકતા. તો લાક્ષણિકતા જોતાં પહેલાં આપણે સેજનો અર્થ જોઈએ કે અભિપ્રેરણ એ શું છે. તો કે અભિપ્રેરણ એ વ્યક્તિને અંદરથી કાર્ય કરવાની ઈચ્છા જગાડવાનું એક મોટામાં મોટું પ્રેરણા સ્ત્રોત છે. જ્યાં સુધી કર્મચારી અંદરથી ઈચ્છા નહીં ધરાવે ત્યાં સુધી કર્મચારી કાર્ય કરવા માટે પ્રેરાશે નહીં. એક એવું અંતર્ગત તત્વ છે કે જે કર્મચારીને કાર્ય કરવા માટે શું કરે છે, પ્રેરે છે. એટલે ઈચ્છિત ધ્યેયને પાર પાડવા માટે કર્મચારીને અંદરથી કાર્ય કરવાની જે પ્રેરણા આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે એને અભિપ્રેરણ કહેવામાં આવે છે. હવે એની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તો પહેલું જોઈએ તો કે આંતરિક પ્રેરણા છે, બીજું તો કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, ત્રીજું તો કે શું છે, સતત પ્રક્રિયા છે, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરે છે, મજૂર ફેરબદલી દરમાં ઘટાડો કરે છે, ઉદ્દેશ્યની પ્રાપ્તિ છે અને વિસ્તૃત ક્ષેત્ર છે. તો આપણે જોઈએ આગળ અભિપ્રેરણની લાક્ષણિકતામાં પરિવર્તન વ્યવસ્થા તંત્રને અનુરૂપ છે, સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે અને હકારાત્મક અભિગમ અને સંચાલનનું એક કાર્ય છે. આટલી લાક્ષણિકતાઓ જોયા પછી આપણે અભિપ્રેરણ શું છે એના વિશે વધારે માહિતગાર બનીશું. તો એના પહેલાં આપણે અર્થમાં જઈએ. સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા આપવી, તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણા. જોશિયસ તો ત્યાં સુધી કહે છે કે ઈચ્છિત કાર્યને પાર પાડવા, પોતાને કે બીજાને પ્રેરણા આપવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે એને અભિપ્રેરણ કહેવામાં આવે છે અથવા તો પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે એનો પહેલો પોઈન્ટ જોઈએ તો કે એ શું છે, તો કે આંતરિક પ્રેરણા છે. અભિપ્રેરણ છે એ શું છે, કર્મચારીની અંદરથી જ નીકળતું એક એવું તત્વ છે કે જે માનવીને અંદરથી જ એવું લાગે કે મારે મારું કાર્ય વ્યવસ્થિત કરવું જોઈએ. હવે જરૂરિયાત એવી લાગણી છે કે જ્યાં સુધી તમને અંદરથી કોઈ વસ્તુની જરૂરિયાત ન લાગે ને ત્યાં સુધી તમે કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં. અમે તમે અહીં જ્યારે અભ્યાસક્રમ માટે આવો છો અમે તમને કોર્સ ચલાવીએ છીએ,
त्यां सुधी तमे बहु खास ध्यान न आपो, पण जेवू अमे तमने एम कहीए कि हवे आवती काले तमारे टेस्ट छे अने आ टेस्टना मार्क उमेरावाना छे, एटले तरत तमने मार्कनी जरूरियात लागवा माँडे। ए मार्क लेवा माटे तरत तमे शू करो छो, અભ્યાસના વાંચન માટે દોરાવો છો। એટલે અભિપ્રેરણ છે ને એ મનની આંતરિક સ્થિતિ છે। કર્મચારીને ગમે એટલું તમે કાર્ય સોંપો, પણ જ્યાં સુધી એને મનથી કાર્ય કરવાની ઈચ્છા ન થાય ત્યાં સુધી કાર્ય કરતો નહીં। હવે કર્મચારીને એવું લાગે કે મારા જીવનમાં કંઈક મને ખૂટે છે, મારે કરવું છે, હવે એવું કરવા માટે એને અંદરથી જ્યારે પ્રેરણા મળે તો જ શું કરી શકાય, આગળ નીકળી શકે। નાનું બાળક હોય એને અંદરથી જેમ થાય કે મારે ચાલવું છે ને આ વસ્તુ જોઈએ છે તો એ દોડશે, પણ નકર એને અંદરથી એવું થાય કે ના મારે અહીંથી ઊભું જ નથી થવું તો એ ઊભું થઈને ચાલશે નહીં। તો સેમ કર્મચારીઓનું આવું જ છે। સંચાલકો ગમે એટલું સારામાં સારું આયોજન બનાવે, પણ જ્યાં સુધી કર્મચારીને આંતરિક મનથી કાર્ય કરવાની ઈચ્છા ન થાય ત્યાં સુધી એના કાર્યમાં જે એ રસ લેવો જોઈએ એ પ્રમાણે એ રસ લેતો નહીં। એટલે તમારે એક માર્કના વિકલ્પમાં પણ આવું પૂછાય છે કે અભિપ્રેરણ એ શું છે, તો કે મનની આંતરિક સ્થિતિ છે। હવે બીજો જોઈએ આપણે કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો। આંતરિક પ્રેરણા કીધી એટલે તમે લોકો સમજી ગયા છે, જ્યારે મનની વાત આવે એટલે આપણે ડાયરેક્ટ આપણો ઈશારો કઈ બાજુ જાય, તો કે મનોવૈજ્ઞાનિક બાજુ। માનવી છે ને એ મનોવૈજ્ઞાનિક ધોરણે જીવન જીવે છે, ગમે એટલું એના ઉપર રિસર્ચ કરો તો તમે કોઈ એક તારણ ઉપર ક્યારેય આવી શકો નહીં। અને અભિપ્રેરણ છે ને એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, તમને આવો પણ એક વિકલ્પ પૂછાય છે। મનોવૈજ્ઞાનિક ખ્યાલ એટલે કે દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે। હું જેવું વિચારું છું એવું તમે નથી વિચારતા, તમે વિચારો છો એવા તમારા સહપાઠીઓ નથી વિચારતા। દરેક વ્યક્તિ કર્મચારી છે એનું કામ જુદું છે, આવડત જુદી છે, લાયકાત જુદી છે, સત્તા પણ જુદી છે, પણ દરેકના માનસિક વિચારો કેવા છે અલગ અલગ છે। જે કર્મચારી સારામાં સારું કાર્ય કરી શકતા હોય પણ જો એને મોટિવેટ કરવામાં ન આવે તો એનો ખ્યાલ ત્યાં ત્યાં દબાઈ જાય છે, બરાબર। એટલે એકમની પહેલી ફરજ એ આવે છે કે કર્મચારી માનસિક કેવો છે, એની આંતરિક પ્રેરણા એને કઈ રીતે ઢંઢોળી શકે, અને બધાની આંતરિક પ્રેરણા જુદી જુદી હોય છે। એટલે કોઈ એક વ્યક્તિને તમે મોટિવેટ કરો એ જ ધારાધોરણ મુજબ કે એક એ જ વિચારોથી તમે બીજા કર્મચારીને મોટિવેટ કરી શકો નહીં। એટલા માટે આ મનોવૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ કરી પછી જ કર્મચારીને મોટિવેટ કરી શકાય। આપણે પસંદગીની પ્રક્રિયાના તબક્કામાં જોયું હતું કે એની કસોટીઓ લેવામાં આવે છે, મનોવૈજ્ઞાનિક કસોટી, અભિરુચિ કસોટી અને ધંધાકીય કસોટી। મનોવૈજ્ઞાનિક કસોટી એટલા માટે લેવામાં આવે છે કે એનો રસ, આવડત, રુચિ, એનો સ્વભાવ, એનો વલણ જાણી શકાય। જો કર્મચારીનું આ બધું આપણે જાણી શકીએ તો એને મોટિવેટ કરવામાં શું થશે, એકમને સફળતા રહેશે। હવે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો, વધુ ઉત્પાદન કરવા માટે કર્મચારીને પ્રોત્સાહિત કરી શકાય છે। અભિપ્રેરણથી તેના નૈતિક જુસ્સામાં શું થાય છે, વધારો થાય છે, અને કાર્યક્ષમતામાં શું કરી શકાય છે, વધારો। કર્મચારી પોતાની જોબને પ્રેમ કરે છે, બરાબર। જો તમે તમારી જોબને લવ ન કરો, પ્રેમ ન કરો, બરાબર, તમને તમારી જોબ જ ન ગમતી હોય તો ક્યારેય તમે તમારું કાર્ય છે એ વ્યવસ્થિત પાર પાડી શકો નહીં। એટલા માટે પહેલાં તો કર્મચારીને એના કાર્યને એ પ્રેમ કરે એવું વાતાવરણ સંચાલકોએ આપવું જોઈએ, બરાબર। પછી છે સતત પ્રક્રિયા અને ફેરબદલી દરમાં ઘટાડો। જ્યારે કર્મચારીની ભરતી કરવામાં આવેલી હોય ત્યારે એને નોકરીની શરતો, પગાર ધોરણ, અન્ય વ્યવસ્થા, સુવિધાઓની એની સાથે વાત કરેલી હોય છે। એટલે કર્મચારીને જો આ સુવિધાઓ પગાર કરતાં પણ વધારે લાગતી હોય તો કર્મચારી એકમમાં આવી જાય છે। પણ એક વખત કર્મચારીને મોટિવેટ કર્યા પછી કામ પૂર્ણ થઈ જતું નથી। જેમ જેમ નવી ટેકનોલોજી આવે, જેમ જેમ કર્મચારીઓ પાસેથી વધુ ને વધુ કામ કરાવવું છે, તો એને સતત શું કરવું પડે છે, મોટિવેટ કરવા પડે છે। અને જો કર્મચારી એકમમાં મોટિવેટ થશે અને સતત માર્ગદર્શન આપવામાં આવશે તો શરૂઆતથી અંત સુધી કર્મચારી વ્યવસ્થિત કાર્ય કરશે। એકમનું એક પણ કાર્ય એવું નથી કે એકવાર થઈ ગયેલા પછી બીજી વખત કરવું પડતું નથી। આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, કર્મચારી વ્યવસ્થા હોય, દોરવણી હોય કે અંકુશ હોય, કોઈ પણ કાર્ય સતત કર્મચારીને કરાવવું પડે છે। હવે ફેરબદલી દરમાં ઘટાડો એટલે શું, તો કે ફેરબદલી દરનો શબ્દ આપણે અગાઉ સમજી ગયા છીએ, તેમ છતાં આપણે આજે થોડીક
आधारे चर्चा करी लईए कि एकम में जयरे कर्मचारी की भर्ती करवामां आवेली होय त्यारे एकम ने घणो बधो खर्च थयेलो होय। हवे ई खर्च एटलो बधो थई गयो होय जो कर्मचारी एनु वर्तन न आपे अने एकम में न टके अने अन्य जग्याए जतो रहे એટલે એનો મતલબ એવો કે તમે કર્મચારીને ટ્રેન કર્યું, શીખડાવ્યું, એની ભરતી કરી, પસંદગી કરી અને કર્મચારીને કામ સોંપ્યું અને કર્મચારીને ન આવડ્યું કે ન સમજાણું કે ન ગમ્યું એકમમાં અથવા અન્ય જગ્યાએ એને વધુ પગાર મળતો હોવાથી તે અન્ય જગ્યાએ વયો જાય છે તો ફરીથી એ જગ્યા ખાલી પડશે એટલે એકમે ફરીથી શું કરવું પડશે, બધી જ પ્રોસેસ કરી અને ખર્ચ કરવો પડશે। એટલે આને મજૂર ફેરબદલી દર કહેવાય કે એક મજૂર કર્મચારી કે અધિકારી એકમમાં આવે અને તરત જ જતો રહે અને પાછો બીજો ભરવો પડે। હવે આ પ્રોસેસ જો વધુ ચાલે તો એકમ માટે સમય, શક્તિ અને નાણાંનો શું છે, વ્યય છે। આવું ન થાય એટલા માટે એકમમાં કર્મચારી ટકી રહે આવું એકમે સતત કરવું પડે છે। એની આંતરિક સંતોષમાં વધારો થાય, સેટિસ્ફાઈડ કર્મચારી એકમમાં વધુ ને વધુ નફો અપાવી શકે છે। કર્મચારીની પ્રેરણાની બાબત એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, એવું આપણે જોઈ ગયા। જેમ જેમ કર્મચારીને આત્મસંતોષ મળશે તેમ તેમ એ નોકરીમાં ચાલુ રહેવા માટે પ્રેરાશે, બરોબર। એટલે આ એક એવી બાબત છે કે સતત કર્મચારી અંદરથી મોટિવેટ થતો રહેવો જોઈએ। ઉદ્દેશ્યની પ્રાપ્તિ અને વિસ્તૃત ક્ષેત્ર, અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને એકમના ધ્યેય સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરવામાં આવે છે। એને એવું કાર્ય પૂરું કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે કે જો તમે આ કાર્ય પૂરું કરશો તો તમને બઢતી આપવામાં આવશે અથવા તો તમને પ્રમોશન મળશે, એવું કંઈક એને પગારમાં વધારો થશે, આવું કંઈક કંઈક એને આપવામાં આવે તો કર્મચારી અંદરથી શું થશે, મોટિવેટ થશે। એને કર્મચારીને પોતાનો ઉદ્દેશ્ય તો સિદ્ધ કરવો જ છે, જ્યાં સુધી કર્મચારીનો પોતાનો વિકાસ ન થાય અને કર્મચારી માનસિક સ્વસ્થ ન બને ત્યાં સુધી એકમના ઉદ્દેશ્યોની પ્રાપ્તિ સુધી પહોંચાતું નથી। એટલે એકમે પોતાના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે એને કર્મચારીને પોતાના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે સતત પ્રેરણા આપવી પડે છે। અને વિસ્તૃત ક્ષેત્ર, અભિપ્રેરણાનો ખ્યાલ છે એ વિસ્તૃત છે, આપણી જરૂરિયાતો, આપણી ઈચ્છાઓ અને લાગણીઓનો ક્યારે અંત હોતો નથી, કોઈ લિમિટેડ એરિયામાં આપણે વિચારસરણી આપણી હોતી નથી। આપણે 5 મિનિટમાં તો વિશ્વમાં ફરી આવીએ છીએ, કેટલાક બધી કલ્પનાઓ કરી લઈએ છીએ, બરોબર। હવે આ લાગણીઓ કે ઈચ્છાઓનું કોઈ માપ હોતું નથી। જો કોઈ કર્મચારી એકમમાં આવે અને એવું વિચારે કે મારે આ એકમમાં ટોચ ઉપર બિરાજવું છે, એવી અંદરથી એને પ્રેરણા મળે અને એ પ્રેરણામાં વધારો કોણ કરે તો કે સંચાલક મંડળો। જો સંચાલક મંડળ આ વસ્તુને સમજી જાય તો સતત એને પ્રેરિત કરવા માટે શું કરે છે, મોટિવેટ કર્યા કરે છે, જેથી કરીને કર્મચારીને આંતરિક કાર્ય કરવાની પ્રેરણા જાગે છે અને કામમાં સેટિસ્ફાઈડ થાય છે। એટલે પ્રેરણા શબ્દનો સમાવેશ અભિપ્રેરણમાં થાય છે, પ્રેરણા કે અભિપ્રેરણ બંને એક જ વસ્તુ છે, બરોબર। એટલે એનો ખ્યાલ છે કોઈ સીમિત એરિયામાં નથી પણ વિસ્તૃત ક્ષેત્ર ધરાવે છે। આપણે નેક્સ્ટ જોઈએ બાળકો કે પરિવર્તનશીલ વ્યવસ્થાને અનુરૂપ, જો એકમની પરિસ્થિતિ કાયમી ક્યારે એક સરખી રહેતી નથી, આધુનિક સમય એટલો બધો આગળ વધી ગયો છે, બધા જ એકમો એટલી ઝડપે દોડી રહ્યા છે અને એવી એવી પ્રોડક્ટના સ્વરૂપમાં ફેરફાર કરી અને ગ્રાહકોને પ્રલોભન આપે છે, એટ્રેક્ટિવ ગ્રાહક છે એ સતત વસ્તુ લેવા માટે દોડે છે, બરોબર, અને પોતાના એકમને દોડાવે છે, આવા સમયમાં કર્મચારી પણ સાથે દોડે તો જ એકમ છે એ સ્પર્ધામાં ટકી શકે, નહીંતર એકમ છે એ સ્પર્ધામાં ટકી શકતો નથી। કોઈ પણ બાબત હોય, માલ સામાનની બાબત હોય, ટેકનોલોજીની બાબત હોય, ઉત્પાદનની બાબત હોય, સતત પ્રવૃત્તિમાં શું થતો હોવો જોઈએ, ફેરફાર વધારો થતો હોવો જોઈએ। હવે આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી તો કર્મચારી શું થઈ જાય છે, હતાશ થઈ જાય। આવું ન થાય, કર્મચારીઓ સખત દોડે એના કામ માટે, એટલે કર્મચારીને શું કરવું પડે છે, સતત મોટિવેટ કે અભિપ્રેરિત કરવા પડે છે અને એને કામની યોગ્ય સમજ આપવી પડે છે, જેથી કરીને એ નવા પરિવર્તનોને શું કરે છે, સહેલાઈથી સ્વીકારે છે। હવે છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન અને હકારાત્મક અભિગમ,
બરોબર, જો તમારે કર્મચારીઓનો સહયોગ જોતો હોય, એટલે કે સંચાલક મંડળે એની ઈચ્છા મુજબ કર્મચારીઓ પાસે કામ કરાવવું હોય, તો પહેલાં કર્મચારીને સેટિસ્ફાઈડ કરવો પડશે, પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી શકે છે, એના કામની કદર કરવામાં આવે, એની પ્રશંસા કરવામાં આવે, અને ખરા દિલથી કર્મચારી સારું કાર્ય કરે છે એવું જો એને જણાવવામાં આવે, તો કર્મચારી અંદરથી જ શું થશે, સેટિસ્ફાઈડ થશે, અને અંદરથી જ એને કાર્ય કરવાની ઈચ્છા થશે, જેથી કરીને જેવો સંચાલક મંડળ કોઈ પણ પ્રકારનો ઓર્ડર કરશે એટલે તરત જ એ રૂલ્સને એ શું કરશે, ફોલો કરશે, કારણ કે એને કાર્ય કરવાની અંદરથી શું હોય છે, ઈચ્છા હોય છે, ઈચ્છા હોવાથી ઝડપથી સંચાલક મંડળના આયોજનને સ્વીકારી શકે છે. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક વલણમાં પણ વધારો કરે છે. જેમ જેમ કર્મચારી સંતોષ મેળવે એમને એને ઉચ્ચ અધિકારીઓ તરફથી શાબાશી મળતી જાય છે, પ્રેરણા મળતી જાય છે, અને એને સંસ્થા પ્રત્યે શું થાય છે, લાગણી જન્મે છે. જ્યાં સુધી એકમ એવું વિચારે કે આ કર્મચારી મારો છે, અને કર્મચારી એવું વિચારે કે મારે તો પગાર પૂરતું જ કામ કરવું છે, પગાર તો આપે જ છે ના, એવું વિચારું તો એકમના ધ્યેય સફળતાપૂર્વક પાર પાડી શકાતા નથી. જો કર્મચારી અંદરથી એવું જ લાગણી જન્માવે કે ના ભાઈ, મારે એકમ માટે કાંઈક કરવું જોઈએ, માત્ર પગાર માટે નહીં પણ સંસ્થા કે આ એકમ માટે મારે મારો હિસ્સો આપવો જ જોઈએ, આવું એ વિચારે, એ ક્યારે વિચારે, જ્યારે એને સંચાલકો તરફથી પૂરેપૂરું મોટિવેશન મળતું હોય ત્યારે. અમે તમને જ્યારે ભણાવતા હોઈએ ત્યારે વચ્ચે વચ્ચે અમે તમે નાના નાના ક્યારેક એવા કિસ્સા કહેતા હોય, કોઈ એવી ઘટના, કોઈ એવા પ્રસંગો કહેતા હોય, શું કામ કહીએ કે આવી બાબતોથી તમે શું થાઓ, ભણવા તરફ પ્રેરાવ. કોઈ મહાન હસ્તી હોય, કોઈ સાહિત્યકાર હોય, એની અમે તમને ઉદાહરણ આપતા હોય એટલા માટે કે તમે એના જેવા બનવા માટે સતત અભિપ્રેરિત થાઓ અને તમે તમારા અભ્યાસમાં રસ દાખવો. તો સેમ વસ્તુ કર્મચારીઓ માટે છે. જો સંચાલકો સતત કર્મચારીઓને આવી રીતના મોટિવેટ કરે તો કર્મચારીઓ શું કરે છે, પોતાનું કાર્ય આંતરિક રીતે સારી રીતે અને ઈચ્છા મુજબ કાર્ય કરી શકે, જેથી કરીને આ અભિગમનું પરિણામ છે એ સારામાં સારું આવી શકે છે. હવે સંચાલનનું એક કાર્ય, અત્યાર સુધી મેં તમને વાત કરી કે કર્મચારી સેટિસ્ફાઈડ થવો જોઈએ, પણ કર્મચારી સેટિસ્ફાઈડ કરવાની મોટામાં મોટી જવાબદારી સંચાલકોની છે. સંચાલકો જો કર્મચારીને એવું વાતાવરણ પૂરું પાડે, એના કાર્યની યોગ્ય કદર કરે અને સબ સમાન એવી ભાવનાથી જો સંચાલકો વર્તન કરતા હોય તો દરેક કર્મચારી પોતાનું કાર્ય કરવા માટે પ્રેરાવાના જ છે. નો ડાઉટ, કર્મચારી માત્ર ને માત્ર પગાર માટે કાર્ય કરતો નથી. અમે તમને ભણાવીએ છીએ તો શું માત્ર કર્મચારી તરીકે ભણાવીએ છીએ કે માત્ર પગાર માટે ભણાવીએ છીએ? ના, તમારો વિકાસ થાય તો અમે તમને ફટાફટ કોર્સ પૂરો ન કરાવી દઈએ? ના, અમે તમને શું કામ એને કેળવીએ છીએ, તમને બહારનું નોલેજ આપીએ છીએ, તમને સારા સંસ્કારો આપીએ છીએ, માત્ર પગાર ધોરણે કાર્ય કરવાનું આવતું નથી. એનું પરિણામ એવું આવે કે સંચાલકોને ધાર્ય નફો મળે નહીં, પણ જો સંચાલકોમાં ટેલેન્ટ હોય તો કર્મચારીને એની આવડતમાં વધારો કરવા માટે સતત એને અભિપ્રેરિત કરી શકે. કર્મચારીઓ છે જીવંત વ્યક્તિઓ છે, યંત્રો નથી, એટલે એની લાગણી છે, પ્રેમ છે, હોંફ છે, પોતાપણાનો ભાવના છે, આ બધું જો એને ઉપરી અધિકારી તરફથી મળી રહે તો એને કાર્ય કરવાની ખૂબ મજા આવે, પણ જો એને ઉપરી અધિકારીઓ સાથે જ સારા સંબંધો ન હોય તો કર્મચારીને એના કામ પૂરતું કામ કરી અને જતો રહેશે, જેથી ઉપરી અધિકારીને પણ એના કામથી સંતોષ થશે નહીં, પછી ધીમે 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 વાતાવરણ સંઘર્ષવાળું બને. આવું ન થાય એટલા માટે સતત સંચાલકોએ એક્ટિવ રહી અને કર્મચારીના કાર્યોની કદર કરી અને અભિપ્રેરણ આપવાનું કાર્ય કરવું જોઈએ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો આ તકે હું ધારાબેન અને શૈલેષભાઈનો ખૂબ આભાર માનું છું. ન સમજાણું હોય તો મને ફરીથી મેસેજ કરજો. થેન્ક યુ વેરી મચ.